चलो जुओ स्वाति 1.5 दाखला नंबर 5। हवे तमने एवं कीधु से एक बे त्रण अने चार नी बे आकृति दोरो, पण तमे जोई शको कि ए योग बी नो डेस बराबर ए डेस छेद बी डेस थाय। आ दमोर्गन नो नियम छे अने आ बीजो दमोर्गन। आ पेली आकृति जेवी हशे ने एवी ज बीजी आकृति हशे, अने त्रीजी हशे ने एवी ज हुं हशे चौथी आकृति। हवे पेली आकृति आपणे जोईए तो ए योग बी, तमे गमे त्यारे ए योग बी लखो तो हुं लखो छो, तो आपणे शुं करीए अहींया ए અહીંયા બી એ અને બી એની અંદર હોય એ બધા જ લઈ લઈએ આપણે, એટલે એને શું કહીએ એ યોગ બી, બરાબર છે? એટલે કે આપણે આની અંદર રહેલી બધી જ સંખ્યા લઈ લઈએ, જેમ કે અહીંયા જોઈએ આપણે તો આ એ છે યોગ બી છે, એ યોગ બી એટલે આટલો ભાગ લઈ લઈએ, પણ જ્યારે તમે એનો ડેશ કરો છો બરાબર છે તો આની સિવાયનો ભાગ, તો તમે શું કરશો એટલો ભાગ નહીં લેવાનો, એની સિવાયનો બધો જ ભાગ લઈ લેવાનો, એટલે એને શું કહેવામાં આવે એનો ડેસ, કેમ કે એ યોગ બી નો ડેસ એટલે એ યોગ બીની અંદર હોય એ સંખ્યા નહીં લેવાની, એની સિવાયની યુની અંદર રહેલી સંખ્યા, આને શું કહેવામાં આવે એ યોગ બી નો ડેસ, અને આની આ જ આકૃતિ છે એ ડેસ છેદ બી ડેસ, બરાબર છે? તો આ રીતે તમે આકૃતિ દોરી શકશો। હવે બીજી આકૃતિ જોઈએ આપણે, તો આપણે અહીંયા આપી છે એ છેદ બી નો ડેસ, તો માનો કે તમે આ રીતે આકૃતિ દોરો, એમાં એ લઈએ અને બી લઈએ, તો એ છેદ બી એટલે કેટલા, કે એ અને બીની અંદર હોય તેવા, તો આપણે એ છેદ બીની આકૃતિ કેવી જોઈ હતી? માનો કે અહીંયા એ છે અહીંયા બી છે, તો ખાલી આટલો જ ભાગ પેક થતો હોય, બરાબર છે? આપણે એને શું કહેતા હતા એ છેદ બી, પરંતુ આપણે તો અહીંયા શું કીધું છે એનો ડેસ, એનો મતલબ આટલો ભાગ નહીં લેવાનો, બાકીનો બધો જ ભાગ લઈ લેવાનો, એટલે કે એ છેદ બીનો ડેસ, તો એનો ડેસ એટલે, તો અહીંયા આટલા ભાગ સિવાયનો ભાગ આપણે લઈએ તો એને આપણે શું કહીશું એ છેદ બી ડેસ, એટલે કે આપણે બધો ભાગ લઈ લેવો પડે, આખો ભાગ લઈ લઈએ, ખાલી આટલો ભાગ છોડી દઈએ, બરાબર છે? એની સિવાયના બધા જ લઈ લઈએ તો એને શું કહેવામાં આવે એ છેદ બી ડેસ, બરાબર છે? ખાલી આ વચ્ચેનો ભાગ જે છે એટલો જ બાકી રહેશે, બાકીનો બધો ભાગ કેવો થઈ જશે એ છેદ બી ડેસ, બરાબર? એ છેદ બી એટલે આટલો ભાગ, પણ ડેસ એટલે એની સિવાયનો બધો જ, બરાબર? તો આ રીતની આપણે આકૃતિ દોરી શકીએ, આની આ જ આકૃતિ છે એ ડેસ યોગ બી ડેસ, બરાબર? કેમ કે આ દમોર્ગનનો નિયમ છે, તો આ ચાર આકૃતિમાં બીજી ત્રીજી અને ચોથી એ આ આકૃતિ થઈ ગઈ, અને પહેલી અને બીજી એ આ આકૃતિ થઈ ગઈ, બરાબર? ચલો આગળ જોઈએ। હવે અહીંયા એવું કીધું તમામ ત્રિકોણોના ગણને યુ લઈ લો, એટલે કે યુ એટલે બધા ત્રિકોણો, જો ઓછામાં ઓછો એક ખૂણો 60 ભિન્ન હોય, એટલે કે આપણે એ એવો લેવાનો છે કે જેમાં 60 ત્રિકોણનો ખૂણો 60 અંશનો ન હોય, ત્રિકોણનો ખૂણો 60 ભિન્ન હોય એનો મતલબ કે 60 ન હોય, તો જ્યારે તમે આનો એ ડેસ શોધવા જાઓ તો એ ડેસ એટલે શું, તો કે યુ માઇનસ એ બરાબર એક્સ જેમ એક્સ એ, હું લખ્યું છે કે ઓછામાં ઓછો એક ખૂણો 60 ભિન્ન હોય, આપણે એમ લખવાનું એક્સ જેમ એક્સ એ, ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશનો હોય, ખૂણો 60 અંશનો હોય, કેમ કે એનાથી ભિન્ન હોય તો એને કાઢી નાખો, તો બાકી વધ્યા એ બધા કેવા હોય 60 અંશના હોય। હવે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે, એ યોગ એ ડેસ, બરાબર? એ યોગ એ ડેસ કરો ને, એ એટલે માનો કે તમે કોઈ પણ સાદું સિમ્પલ ઉદાહરણ લઈ લો, યુ એટલે 1 2 3 4 અને 5, એ એટલે કેટલા, તો કે 1 અને 2, હવે એ ડેસ એટલે કેટલા, 1 અને 2 નહીં લેવાના, એની સિવાયના એટલે કેટલા 3 4 5, જો થઈ ગયું એ અને એ ડેસ, હવે એ અને એ ડેસનો યોગ કરો ને, એ યોગ એ ડેસ તો શું આવશે 1 2 3 4 5, એટલે યુ પોતે જ આવે, બરાબર? એનો મતલબ કે એ અને એ ડેસ એ યોગ એ ડેસ બરાબર શું આવશે સાર્વત્રિક ગણ યુ પોતે, બરાબર? ફરી વાર જુઓ, યુ એટલે આપણે ઉદાહરણ લીધું 1 2 3 4 5, હવે એ બરાબર કેટલા 1 અને 2 હોય, તો એનો ડેસ શોધવાનું કીધું હોય તો 1 2 સિવાયના યુની અંદર કેટલા આવે 3 4 5, તો હવે એ અને એ ડેસ એનો યોગ કરો ને તો આખો યુ જ આવે, સાર્વત્રિક ગણ આવે, કેમ કે એ ની અંદર જે હોય એ ડેસમાં એ ન હોય અને એ ડેસમાં હોય એ એમાં ના હોય, બેને ભેગા કરો તો આખો યુ બને,
અહીંયા શું કીધું ફાઈ ડેશ, એનો મતલબ યુ થઈ જાય ફાઈ ડેશ, એટલે ફાઈની અંદર ન હોય એવા, તો આખો યુ આવે, યુ છેદ એ, તો આમાં નાનું કોણ હોય એ હોય, છેદ એટલે સરખા સરખા, તો એમાં હોય ને એ યુની અંદર, બંનેમાં સરખા સરખા આપણે લખવાના હોય, એટલે અહીંયા જવાબમાં શું આવે એ, કેમ કે યુની અંદર તો માનો કે જો અહીંયા આપણને એમને ખબર પડે, જો યુની અંદર એક બે ત્રણ ચાર પાંચ છે, તો યુ છેદ એ લખીએ આપણે, તો એની અંદર કેટલા છે એક બે અને આમાં એક બે, તો છેદ કરો એટલે સરખા સરખા, તો જવાબમાં શું આવે એક બે, એક બે એટલે શું એ, એ પોતે, બરાબર આવું થાય. હવે એ છેદ એ ડેશ, તો એ અને એ ડેશનો છેદ લો તો સરખા ના હોય, એમાં ન હોય એ જ એ ડેશમાં હોય ને એ ડેશમાં ના હોય એમાં હોય, તો બંનેનો જ્યારે છેદ કરવામાં આવે તો કંઈ સરખું હોય જ નહીં, તો શું આવશે ફાઈ. હવે યુ ડેશ એટલે શું ફાઈ, જો ફાઈ ડેશ એટલે યુ, તો યુ ડેશ એટલે શું થાય ફાઈ. હવે ફાઈનો કોઈ જ્યારે છેદ કરવામાં આવે ફાઈ એટલે કોઈ સંખ્યા જ નથી, તો આ ખાલી ગણ છે, તો કંઈ સરખું થવાનું જ નથી, તો આમાં પણ શું આવશે ફાઈ, એટલે યુ ડેશ એટલે ફાઈ, ફાઈ એટલે ખાલી ગણ, છેદ એ, તો એનો છેદ તમે કોની સાથે કરો, માનો કે એ બરાબર એક બે છે, બરાબર એનો છેદ હું ખાલી ગણ આરે કરું, તો ખાલી ગણમાં તો કંઈ છે જ નહીં, તો કંઈ સરખું તો થયું જ નહીં, તો આનો જવાબ પણ શું આવશે ફાઈ. એ રીતે યુ ડેશ એટલે ફાઈ, ફાઈ છેદ એ બરાબર શું થશે ફાઈ. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.5 અહીંયા પૂર્ણ કર્યું. ચલો જુઓ સ્વાધ્યાય 1 દાખલા નંબર 1, નીચે આપેલા ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. એટલે કે અહીંયા એ બી સી ડી એવું આપેલું છે. હવે આમાં એ એ સેમાં સમાયેલો છે, બી સેમાં, સી સેમાં અને ડી સેમાં, એકબીજા ગણો સેમાં સમાયેલા છે તે આપણે જોવાનું છે, બરાબર. તો જ્યારે એક ગણ બીજાની અંદર સમાતો હોય તો એને આપણે એને શું કહીએ ઉપગણ કહીએ. જેમ કે આપણે જોઈ જઈએ કે ચંદ્ર છે એ પૃથ્વીનો ઉપગ્રહ છે, એનો મતલબ કે એ પૃથ્વીની આસપાસ જ છે, બરાબર છે. તો એ પૃથ્વી કરતાં મોટો ના હોય પણ પૃથ્વીની અંદર સમાઈ જાય એવો હોય, આથી એને તેનો ઉપગ્રહ કહેવામાં આવે. જેમ કે સૂર્ય છે તો પૃથ્વી એ સૂર્યનો ઉપગ્રહ છે, તો એનો મતલબ કે એ સૂર્યની આજુબાજુ ફરે છે, બરાબર છે. તો એ જ રીતે જ્યારે આપણે ઉપગણની વાત કરીએ ત્યારે આપણી પાસે શું આવશે, તો પહેલાં બિંદુઓ લઈએ કે એ બરાબર આપણને શું આપેલું છે, તો કે એક્સ એક્સ બિલોન્ગ્સ ટુ આર અને એક્સ એ સમીકરણ એક્સનો સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણને આનું સમાધાન કરતું બિંદુ શોધવાનું છે, એક્સનો સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 ઇક્વલ ટુ 0, બરાબર. એ બરાબર તમને આવું આપ્યું છે. હવે આપણે જો આના ભાગ પાડીએ તો શું થાય, 4 6 2 ને 12, 6 ને 2 કેટલા થાય 8 અને 6 2 12, તો આપણી પાસે બે બિંદુઓ મળશે, એક્સ માઇનસ 6 હશે અથવા તો એક્સ માઇનસ 2 હશે ઇક્વલ ટુ 0, કારણ કે પાછળ પ્લસ છે આગળ માઇનસ છે, તો બે નિશાની માઇનસ નહીં આવે. જો હું એક્સને કરતાં બનાવું તો મારી પાસે એક્સ બરાબર 6 હોઈ શકે અથવા તો એક્સ બરાબર 2 હોઈ શકે, બરાબર. કાં તો એક્સ બરાબર 6 હોય અથવા તો એક્સ બરાબર કેટલા હોય 2 હોઈ શકે. તો મને એ બરાબર કેટલા મળ્યા, તો એની અંદર બિંદુઓ મળ્યા 6 અને 2, બરાબર. જ્યારે બી બરાબર 2 4 6 આપ્યા હતા, સી બરાબર 2 4 6 8 અને ડી બરાબર 6 આપ્યા હતા. હવે જોવાનું કોણ કોનો ઉપગ્રહ છે, તો આપણે પહેલેથી ચાલુ કરીએ. પહેલાં આપણે એ લઈએ, તો એની અંદર શું આપ્યું છે 2 અને 6, જોવાનું ક્યાંય સમાયેલા છે, તો જો 2 4 6, તો આમાં 2 6 છે, તો આપણે કહી શકીએ કે અહીં એ ગણ એ ગણ એ એ સેમાં સમાયેલો છે, બીમાં અને સીમાં, જો 2 અને 6 2 અને 6, ઓલા 6 અને 2 અને 6 અને 2 એક જ થયું, બરાબર. ડીમાં નથી, તો આપણે કહી શકીએ ગણ એ એ બી અને સીમાં સમાયેલ છે, માટે આપણે કહી શકીએ કે એ આખો ગણ સેમાં હશે, તો કે સીમાં હશે, અને એ આખો ગણ સેમાં હશે, તો કે બીમાં હશે, બરાબર. તો એનો મતલબ કે એ સેની અંદર સમાયેલો છે સીમાં, અને એ પણ સેમાં સમાયેલો છે બીમાં, એટલે સી અને એનો અવગણ કહેવાય, કારણ કે એની અંદર સમાયેલો છે, બરાબર. એ જ રીતે હવે આપણે બીની વાત કરીએ, તો બી જુઓ સેમાં સમાયેલો છે, તો 2 4 6, તો 2 4 6 સેની અંદર છે સીમાં. તો આપણે બીજામાં જોઈએ તો એવું થાય કે બી એ સીની અંદર સમાયેલ છે, એટલે કે એના બધા ઘટક એની અંદર છે, એનો મતલબ આપણે કહી શકીએ કે બી એ સેમાં સમાયેલો છે સીમાં, બરાબર. એ જ રીતે હવે કોનો વારો આવ્યો સીનો, તો સી સૌથી મોટો ગણ છે, કેમ કે 2 4 6 8
એ બધી જ યુગ્મ સંખ્યા છે, એ કોઈની અંદર સમાયેલો નથી. હવે ત્રીજામાં જુઓ તો ડી આવે, ત્રીજામાં શું છે ડી, તો ડી જુઓ તો છ, તો આમાં પણ છે, અહીંયા પણ છે અને એની અંદર પણ હતો. તો ડી એ એ બી અને સીમાં સમાયેલો છે, સમાયેલો છે એનો મતલબ કે એની અંદર છે, એટલે એનો ઉપગણ છે. તો ડી શેમાં આવે, તો કે ડી સબસેટ એ, ડી સબસેટ બી અને ડી સબસેટ સી. એનો મતલબ કે ડી એમાં આવેલો છે, ડી બીમાં પણ સમાયેલો છે અને ડી સીમાં. ડી એટલે છ, તો એમાં પણ છ છે, બીમાં પણ છ છે અને સીમાં પણ છ છે. તો એનો મતલબ કે ડી છે એ એમાં સમાયેલો છે, બીમાં અને સીમાં સમાયેલો છે. આ રીતે તમે ઉપગણ કહી શકો કે ઉપગણ એટલે કે એક ગણ બીજાની અંદર સમાયેલો હોય તો એને કહેવામાં આવે ઉપગણ. અને એક જ સંખ્યા હોય એ જ્યારે બીજા કૌંસની અંદર સમાયેલી હોય ગણમાં તો એને બિલોંગ્સ ટુ કહેવામાં આવે. ચલો જુઓ, દાખલા નંબર બેમાં આપ્યું છે કે નીચે આપેલા વિધાનોમાં કયું સત્ય છે અને કયું અસત્ય છે. એટલે આપણે સત્ય અને અસત્ય ચેક કરવાનું છે, બરાબર છે? તો હવે આપણે જોઈએ તો અહીં આપણને આપ્યું છે x બિલોંગ્સ ટુ a અને a બિલોંગ્સ ટુ b, તો x બિલોંગ્સ ટુ b આ સત્ય હોય. તો તમે અહીંયા એક વસ્તુ જુઓ, x બિલોંગ્સ ટુ b ગણની અંદર ક્યારે પણ બિલોંગ્સ ટુ આવે નહીં, બરાબર? એટલા માટે આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે, અસત્ય છે. કારણ કે ગણની અંદર ક્યારે પણ બિલોંગ્સ ટુ શબ્દ વપરાય, અહીંયા જો તમને આપ્યું હોત એ સબસેટ બી તો સાચું હોત, બરાબર છે? પણ ત્યાં શું આપ્યું છે, એ બિલોંગ્સ ટુ બી, એટલે બિલોંગ્સ ટુ ક્યારે પણ બે ગણ વચ્ચે આવે નહીં. તમને અહીંયા કીધું છે કે એક્સ બિલોંગ્સ ટુ એ, એનો મતલબ કે એક્સ છે એ કોઈ એની અંદર છે અને એક્સ છે ની પાછો બીની અંદર છે, તો અહીંયા આવે કે એ શેમાં સમાયેલો છે, બીમાં. પરંતુ અહીંયા તો આપણને શું આપ્યું છે, બિલોંગ્સ ટુ. જ્યારે બિલોંગ્સ ટુ એક સભ્ય માટે જ વપરાય, ક્યારે પણ સબસેટ બિલોંગ્સ ટુ ગણમાં ક્યારેય ન આવે, બરાબર? તો અહીંયા બિલોંગ્સ ટુની જગ્યાએ જો સબસેટ હોત તો સાચું હોત. ઓકે, તો બીજું જોઈએ. હવે આપણને કીધું જો એ એ બીની અંદર સમાયેલો છે તો બી બિલોંગ્સ ટુ સી. જો અહીંયા ફરી વાર એ જ આપ્યું છે તો અહીંયા પણ આપણે કહીશું અસત્ય છે. કારણ કે બે ગણ વચ્ચે ક્યારે પણ બિલોંગ્સ ટુ વપરાય નહીં, બરોબર છે? હવે ત્રીજું જોઈએ તો જો એ એ બીની અંદર સમાયેલો છે અને બી પણ સીની અંદર, તો એ એ સીની અંદર સમાયેલો છે. તો આપણે આના માટે છે ને કોઈ પણ બિંદુ લઈ લઈએ ને તોય ચાલે. ધારો કે એ છે એ બીમાં સમાયેલો, તો એ બરાબર આપણે દઈએ કે એક અને બે, એ શેમાં સમાયેલા છે, બીમાં. તો એનો મતલબ કે બીની અંદર એક બે તો હશે જ, પણ વધારાનું કંઈક પણ હશે, એટલે કે ત્રણ હશે. તો જો એ શેની અંદર સમાયેલો છે, એ એ બીની અંદર સમાયેલો છે, આનો મતલબ એવો થયો, બરાબર? હવે બી બરોબર એક બે અને ત્રણ, તો એ સીમાં સમાયેલો છે. તો આપણે સી બરોબર શું લઈશું, તો માનો કે આપણે સી બરોબર લઈએ એક બે ત્રણ અને ચાર. તો જો આનો મતલબ એમ થાય કે બી આખો સેમાં સમાયેલો છે સીમાં. હવે જોઈ લો એના આમ જુઓ, સીમાં સમાયેલા છે, તો જો એ એક બે તો છે, તો સી ની અંદર છે, બરાબર? તેથી આ વિધાન કેવું બનશે, સત્ય છે, બરાબર? જો આખો એ બીમાં સમાયેલો હોય અને બી જો સીમાં સમાયેલો હોય તો એ પણ સીમાં સમાયેલો હોય, સીમાં. તમે આકૃતિ દોરો તોય તમને ખબર પડે સૌથી મોટું કોણ છે, સી છે. એની અંદર કોણ સમાયેલું છે, બી, અને બીની અંદર કોણ સમાયેલું છે, એ. તો જોઈ લો સીની અંદર એ તો છે જ, બરાબર છે? ઓકે, સૌથી મોટો સી છે, કેમ કે એની અંદર એની અંદર બી છે, બીની અંદર સી છે, બરાબર? સીની અંદર બી સમાયેલો છે, તો આ સી છે એની અંદર બી છે, અને બીની અંદર પાછો શું છે, એ છે. તો તમે જોઈ શકો કે સીની અંદર એ પણ છે અને બી પણ છે, બરાબર? એટલા માટે વિધાન કેવું છે, સત્ય છે, બરાબર? તમારે ખાલી એટલું જ સમજવાનું છે કે આને ઉપગણ કહેવામાં આવે. ઉપગણ એનો મતલબ કે આના બધા જ ઘટકો આની અંદર રહેલા હોય. ઓકે, હવે આગળ જઈએ. જો એ એ બીની અંદર નથી અને બી એ સીની અંદર નથી, તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ, નોટ સબસેટ ઇન સી, આવું આપણને આપેલું છે. તો આ સાચું છે કે ખોટું? તો ફરી આપણે આવું ઉદાહરણ લઈએ કે, તો ચલો જોઈએ.
એ એસેની અંદર છે, બીની અંદર નથી, એનો મતલબ અલગ અલગ. ધારો કે એને તમે એક બે લો છો તો જ્યારે બીને તમે શું લઈ શકો, ત્રણ ચાર લઈ શકો. જો આને શું કહેવાય કે એ ઇઝ નોટ સબસેટ બી, જો એ બીની અંદર નથી સમાયેલો, કેમ કે એની અંદર એક અને બે છે અને બીની અંદર ત્રણ અને ચાર છે. બરાબર, આ સત્ય અસત્ય તમે કરો ને તો તમને બિલોંગ્સ ટુ અને સબસેટ ઇન વિશે, જે સબસેટ છે એના વિશે તમને પરફેક્ટ ખબર પડવા માંડે. ઓકે, તો આપણે અહીંયા જોઈએ તો એ છે એ શેની અંદર સમાયેલો છે, નથી સમાયેલો તો બીની અંદર. હવે અહીંયા બીજું વિધાન એવું કીધું છે કે બી એ સીની અંદર નથી સમાયેલો, તો બી છે એ સીમાં નથી, તો બી ત્રણ ચાર છે, તો બી બરાબર કેટલા છે, ત્રણ ચાર. તો આપણે સી એવો લઈએ, ધારો કે સી બરાબર લઈએ કે એક બે પાંચ છ, એનો મતલબ તમે જોઈ શકો કે બી નોટ સબસેટ સી, એટલે કે બી પણ સેમાં સમાયેલો નથી સીમાં. બરાબર, જો ત્રણ અને ચાર છે, એક બે પાંચ છ નથી, પરંતુ અહીંયા જુઓ એ એ સીમાં નથી એવું કહે છે, તો એવું શક્ય ના બને. એની અંદર હું આપ્યું જો વન ટુ છે, તો અહીંયા તો સીની અંદર સમાયેલો છે અને અહીંયા એવું કીધું છે કે નથી સમાયેલો. તો એવું જરૂરી ના હોય કે દર વખતે એ સીની અંદર ન સમાયેલો હોય. બરાબર, અલગ અલગ બિંદુઓ છે, આમાં એ અલગ છે, બી અલગ છે, બી અને સી પણ અલગ છે, તો એનો મતલબ એવો ના થાય કે એ અને સી પણ અલગ હોય. તો એના બિંદુઓ જો સીની અંદર સમાયેલા છે, તેથી કહી શકીએ કે આ વિધાન પણ કેવું છે, અસત્ય છે. બરાબર, હવે જુઓ એક્સ બિલોન્ગ્સ ટુ એ, તો કોઈ એક્સ છે ને એ શેની અંદર સમાયેલો છે, એમાં એક્સ, એટલે માની લો કે આપણે એની અંદર એવું માનીએ કે એક બિંદુ આવેલું છે, શું આવેલું છે, એક. બરાબર, હવે એ છે ને બીની અંદર નથી, હવે બીની અંદર નથી એનો મતલબ બીની અંદર બે અને ત્રણ સભ્યો હશે. બરાબર, તો એવું કહે છે કે એક્સ બિલોન્ગ્સ ટુ બી, જો એ એ બીમાં સમાયેલો નથી તો બીની અંદર એવું કહે છે કે એક હોવો જોઈએ. તો આવું તો ક્યાંથી શક્ય બને, જો એક્સ બિલોન્ગ્સ ટુ એ, તો એક્સ છે ને એમાં છે. હવે એવું કહે છે કે એ એ બીની અંદર નથી સમાયેલો, તો એક્સની અંદર આ એક્સ છે ને એ બીમાં પણ હોવો જોઈએ, તો એવું શક્ય ના બને. જો એ બીની અંદર સમાયેલો હોય તો જ એની અંદર સભ્ય હોય ને એ બીની અંદર હોય, બાકી શક્ય બને નહીં. બરાબર, જો આપણે એની અંદર વન લીધો, બરાબર છે, અને એવું કહે છે કે એ એ બીની અંદર સમાયેલો નથી, તો બી બે ત્રણ હશે કારણ કે સરખા નથી. તો એક્સ બિલોન્ગ્સ ટુ બી ક્યાંથી થાય, કારણ કે એની અંદર છે ને એ જ બીની અંદર શક્ય ક્યાંથી બને, એટલે કે આ વિધાન પણ કેવું છે, અસત્ય છે. હવે ત્રીજું જોઈએ, છેલ્લે છઠ્ઠું, જો એ એ બીની અંદર સમાયેલો છે અને એક્સ ઇઝ નોટ બિલોન્ગ્સ ટુ બી, તો એક્સ બિલોન્ગ નોટ બિલોન્ગ્સ ટુ એ, તો આ શક્ય છે. જુઓ એ સેમાં સમાયેલો છે બીની અંદર, માનો કે એ બરાબર તમે એક અને બે લઈ લો અને બી બરાબર લઈ લો એક બે ત્રણ. જો એક્સની અંદર એક અને બે છે, બીની અંદર શું છે, માનો કે એક છે, તો જો એની અંદર એક છે, હવે બીની અંદર ચાર નથી તો બીની એની અંદર નથી. બરાબર, એનો મતલબ કે જો બીમાં જે સભ્ય ના હોય એ એમાં ના જ હોય, કારણ કે એ આખો સેમાં સમાયેલો છે બીમાં, તેથી આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે, સત્ય છે. બરાબર, આ રીતે તમે સત્ય અને અસત્યને એકવાર વ્યવસ્થિત રીતે કરો તો તમને જે સબસેટ ઇન છે એ મગજની અંદર પરફેક્ટ ફિટ થઈ જાય. દાખલા નંબર 13, એક શાળાના 600 વિદ્યાર્થીના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા. હવે આપણે ધારીએ કે ધારો કે 400 બરોબર, આપણે શું લઈએ વાય. હવે નંબર ઓફ એક્સ બરોબર કેટલા, તો કેટલા વિદ્યાર્થીઓ ચા પીતા હતા, તો 150. અને કોફી પીતા કેટલા, તો 225 એવા તક જે કોફી પીતા હતા. તો અહીં શું આવશે, નંબર ઓફ વાય બરોબર 225. બરાબર, હવે 100 વિદ્યાર્થી એવા હતા ચા અને કોફી બંને પીતા હતા, એટલે કે નંબર ઓફ એક્સ છેદ વાય બરોબર 100. 100 વિદ્યાર્થી એવા હતા કે જે બંને પીતા હતા. હવે કંઈ પણ ન પીનારા વિદ્યાર્થીની સંખ્યા કેટલી, એટલે આપણે એવું કીધું છે કે ઓછામાં ઓછો એક વિદ્યાર્થી તો ચા કે કોફી પીતો, એવું અહીંયા વિધાન આપ્યું નથી. એનો મતલબ કે કુલ તમારી પાસે 600 વિદ્યાર્થી છે, એમાં અમુક વિદ્યાર્થી એવા પણ હશે કે જે ચા અને કોફી નહીં પીતા હોય. તો આપણે એનું સૂત્ર મૂકીએ
कि नंबर ऑफ एक्स योग वाई बराबर नंबर ऑफ एक्स प्लस नंबर ऑफ वाई माइनस नंबर ऑफ एक्स छेद वाई बराबर शू आ नंबर ऑफ एक्स एट के तो कि 150 प्लस नंबर ऑफ वाई एट के तो कि 225 माइनस नंबर ऑफ एक्स छेद वाई एट के तो कि 100 हवे 150 ने 225 नू टोटल मारीे तो 5 2 7 અને 3 375 માઇનસ 100 બરાબર 275 તો 275 વિદ્યાર્થી જેવા હશે જે ચા અને કોફી પીતા હશે બરાબર છે હવે આપણે આગળ જોઈએ તો આપણને એવું કીધું છે કે ચા અને કોફી બંને કંઈ પણ ન પીનારા વિદ્યાર્થી હવે જો કંઈ ના પીતા હોય તો આપણે શું કહીએ નથી ચા પીતા કે નથી કોફી પીતા જો ચા પીતા વિદ્યાર્થીઓ નથી પીતા અને કોફી પીતા તો નથી પીતા ડેશ કરો એટલે ના આવે ચા પીતા વિદ્યાર્થીઓ એક્સ છે તો એક્સ ડેશ એટલે ચા નથી પીતા કોફી પીતા વિદ્યાર્થી વાય છે તો વાય ડેશ એટલે કોફી નથી પીતા તો આપણે શું કહેવાય નંબર ઓફ એક્સ ડેશ છેદ વાય ડેશ આ તો દ મુર્ગનનો નિયમ લાગુ પડે આપણે એને શું લખી શકીએ નંબર ઓફ એક્સ યોગ વાય નો ડેશ અને આ ડેશ દૂર કરવો હોય તો આપણે શું લખી શકીએ યુ માઇનસ નંબર ઓફ એક્સ યોગ વાય જ્યાં યુ એટલે કેટલા તો નંબર ઓફ યુ એટલે એટલે કે સાર્વત્રિક ગણ કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 600 વિદ્યાર્થીઓ છે હવે જો તમે 600માંથી માઇનસ 275 કરતા હો તો કેટલા આવે 25 આમાં વધે 325 વિદ્યાર્થી એવા હશે કે જે ચા કે કોફી બેમાંથી એક પણ પીણું પીતા નથી અહીંયા લખીએ આપણે કે ચા અને કોફી ન પીતા હોય તેવા કેટલા 325 વિદ્યાર્થી છે હવે જો તમે આને બીજી રીતે ગણો કોઈ પણ એક જ રીત કરાય આ બીજી રીત એટલે તો જોઈએ તો વેન આકૃતિની અંદર આપણને શું આવશે તો આપણી પાસે બે આપ્યા છે એક્સ અને વાય હવે બંનેમાં 100 વિદ્યાર્થી એવા છે કે જે બંને પીતા હોય ચા અને કોફી હવે ખાલી જો ચા પીતા હોય એવા કેટલા છે તો કે 50 બરાબર કુલ 150 હતા એમાંથી 100 એવા છે કે જે બંને પીવે છે 50 એવા છે કે જે ખાલી ચા જ પીવે ખાલી કોફી પીતા હોય એવા કેટલા તો 225માંથી 100 કાઢ નાખો તો કેટલા આવશે 125 હવે જુઓ એક્સ યોગ વાય બરાબર 50 પ્લસ 100 પ્લસ 125 એટલે કેટલા થશે 175 ને 2 એટલે 275 વિદ્યાર્થી એવા છે કે કોઈ એકનું એક પીણું પીવે છે એમ કાં તો કોફી પીતા હશે કાં તો ચા કાં તો બંને તો હવે ન પીતા હોય એવા કેટલા તો એક્સ યોગ વાયનો ડેશ આપણે કરીએ તો ન પીતા હોય એવા આવે એટલે કેટલા આવશે તો કે યુ એટલે કે 600માંથી 275 કાઢી નાખો તો કેટલા આવશે 325 બરાબર એટલે કે એક્સ ડેશ છે તો વાય ડેશ કે જે શું હશે કે ચાય નથી પીતા અને કોફી પણ નથી પીતા એટલે કે આ રીત કરશો તો પણ ચાલશે અને સૂત્ર મૂકીને કરશો તો પણ ચાલશે બંને રીતે એક જ કહેવાય બરાબર હવે આગળ જઈએ 14માં દાખલામાં એવું કીધું છે કે વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે ધારો કે હિન્દી જાણતા વિદ્યાર્થીઓને આપણે હિન્દી એટલે એચ બરાબર એચ અને અંગ્રેજી જાણતા વિદ્યાર્થીઓ બરાબર આપણે શું લેશું ઈ ફોર ઇંગ્લિશ બરાબર છે હવે આપણને શું કીધું છે કે 2500ની બંને ભાષા જાણે છે તો આપણે કહીએ નંબર ઓફ એચ બરાબર હિન્દી કેટલા જાણે છે તો 100 વિદ્યાર્થીઓ અને અંગ્રેજી કેટલા જાણે છે તો નંબર ઓફ ઈ બરાબર 50 વિદ્યાર્થીઓ અને બંને જાણતા હોય એવા કેટલા બરાબર 25 બંને ભાષા જાણે છે તો આ તો સિમ્પલ દાખલો થઈ ગયો તો જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો ખાલી સૂત્ર જ મૂકવાનું નંબર ઓફ એચ યોગ ઈ બરાબર નંબર ઓફ એ નંબર ઓફ એચ પ્લસ નંબર ઓફ ઈ માઇનસ નંબર ઓફ એચ છેદ ઈ બરાબર એ બી નામ રાખો તો બી ચાલે અને આમાં આપણે હિન્દી એટલે એચ રાખ્યો અને અંગ્રેજી એટલે ઈ રાખ્યો ઇંગ્લિશ એટલે તો હવે જોઈએ કુલ આપણને ટોટલ કીધું છે તો નંબર ઓફ એચ કેટલા તો કે 100 નંબર ઓફ ઈ કેટલા તો કે 50 અને માઇનસ 25 તો 150માંથી
25 કાઢ નાખો તો કેટલા આવશે 125. આને તમે બે આકૃતિમાં પણ દોરી શકો. આ જવાબ આવી ગયો કે કેટલા વિદ્યાર્થીઓ હશે, કુલ 125 વિદ્યાર્થી છે બરાબર છે. આ આપણો આન્સર આવ્યો. હવે એને જ હું વેન આકૃતિમાં દોરીશ બરાબર છે. અહીંયા આપણે શું લીધું, હિન્દી, અહીંયા શું લીધું, ઇંગ્લિશ. બંને જાણતા હોય એવા કેટલા, તો 25 એવા હતા કે જે બંને ભાષા જાણતા હતા. હવે આપણે અહીંયા જોઈએ તો એચની અંદર કેટલા છે, 100માંથી 25 કાઢ નાખો. ખાલી હિન્દી જાણતા હોય એવા 75, પણ કુલ 100, એમાં 25 એવા હતા જે બંને જાણતા હતા. ખાલી ઇંગ્લિશ જાણતા હોય એવા કેટલા, 25 ને 25 50, કુલ 50, એમાં 25 તો હિન્દી જાણે છે અને ઇંગ્લિશ જાણે. ખાલી અંગ્રેજી બોલતા હોય એવા કેટલા, 25. ટોટલ મારો 75 ને 25, 100 125, તો કુલ ટોટલ મારો તે નંબર ઓફ એચ યોગ ઈ બરોબર, તો આનું સીધું ટોટલ મારો તો પણ શું થઈ જાય, 125. એટલે ગમે તે રીત કરી શકો, આપણી પાસે બે રીત છે બરોબર છે. ઓકે, ચોપડીની અંદર આપણને આ સૂત્રવાળી રીત જ આપી છે, આ રીત તમે ગણી શકો બરાબર, પણ ચોપડીની અંદર જાજે ભાગે તમને આ ઉલ્લેખ આપ્યો નથી. ચલો જુઓ દાખલા નંબર 15. એમાં એવું કીધું છે કે 60 વ્યક્તિના સર્વેક્ષણમાં 25 વ્યક્તિ સમાચારપત્ર એચ વાંચતા હતા. આની અંદર 3-3 વસ્તુ આપી હશે. અત્યાર સુધી આપણી પાસે 2 જ આવતા હતા, એ અને બી આપણે લેતા હતા, પણ હવે 3 લેવાના છે. અહીંયા આપણને એવું કીધું છે 25 વ્યક્તિઓ સમાચારપત્ર એચ વાંચતા હતા, તો આપણે કહીએ કે નંબર ઓફ એચ બરોબર 25. પછી શું કીધું છે, 26 સમાચારપત્ર ટી વાંચતા હતા, તો નંબર ઓફ ટી બરોબર કેટલા, 26. પછી શું કીધું છે કે 26 સમાચારપત્ર આઈ વાંચતા હતા, તો નંબર ઓફ આઈ બરોબર 26 બરોબર. એટલે કે 3 સમાચારપત્ર છે, એચ, ટી અને આઈ. આપણને કેમ અલગ હોય કે ગુજરાત સમાચાર હોય, સંદેશ સમાચારપત્ર હોય કે પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય, એ રીતે આપણને અહીંયા 3 અલગ અલગ આપેલા છે. હવે આપણે પેલું જોઈએ તો નંબર ઓફ એચ બરોબર કેટલા છે, 25, ટી બરોબર 26 અને આઈ બરોબર 26. હવે આગળ જોઈએ તો શું કીધું છે કે 9 એવી વ્યક્તિ છે કે એચ અને આઈ વાંચે છે, તો અમુક એવા હોય કે બબે સમાચારપત્ર વાંચતા હોય, તો નંબર ઓફ એચ છેદ આઈ બરોબર કેટલા આવશે, તો કે 9 બરાબર છે. તો બીજું જોઈએ, 11 જણા એવા છે કે જે એચ અને ટી વાંચે છે, તો એચ છેદ ટી બરાબર કેટલા છે, તો કે 11 જણા. અને 8 જણા એવા છે જે ટી અને આઈ વાંચે છે, નંબર ઓફ ટી છેદ આઈ બરાબર કેટલા છે, 8 જણા છે બરાબર. એટલે કે એચ છેદ આઈ, એચ છેદ ટી અને ટી છેદ આઈ. હવે 3-3 વાત એવા કેટલા છે, 3 સભ્યો એવા છે કે જે બધા જ પેપરો વાંચે છે, એટલે કે નંબર ઓફ એચ છેદ આઈ છેદ ટી બરાબર કેટલા છે, 3 છે બરાબર. એટલે કે આ જે માહિતી આપણને આપી હતી એ આપણે લખી દીધી. હવે એના ઉપરથી ઓછામાં ઓછું એક સમાચારપત્ર વાંચતા હોય, એટલે કે ઓછામાં ઓછું એક વાંચતા હોય અથવા તો બે વાંચતા હોય અથવા તો 3 વાંચતા હોય, તો એક વાંચતા હોય એવા શોધવાના, 2 અને 3, એટલે કે બધા જ કે જે સમાચારપત્ર વાંચતા હોય એ બધાની કુલ સંખ્યા કેટલી. પહેલાંનો મતલબ એવો થાય ઓછામાં ઓછું એક, એકથી ઓછું નહીં પણ એકથી વધારે, એનો મતલબ કે એકથી વધારે 2, 2 અથવા તો 3-3. માત્ર એક જ સમાચારપત્ર વાંચતા હોય એવા કેટલા, તો એક સમાચારપત્ર વાંચતા હોય એની સંખ્યા આપણે શોધવાની. તો પહેલાં આપણે આ માહિતીને વેન આકૃતિ ઉપર લઈ લઈએ તો આપણને એકદમ ઇઝી પડી જાય. ચલો જોઈએ, આપણને શું કીધું છે, આપણને 3 આપેલા છે, જોઈએ 1, 2 અને 3. માની લો કે આપણને શું કીધું છે, 3 અલગ અલગ કયા છે, એચ, ટી અને આઈ. અહીંયા એચ લઈએ, અહીંયા ટી લઈએ અને આ શું છે, આઈ છે, અને આખો ઉપર શું હોય, યુ છે. યુ એટલે કેટલા છે, તો કે 60 વ્યક્તિઓ છે. હવે બધાની અંદર ટોટલ હોય નહીં જોવાનું, 3, તો નંબર ઓફ એચ છેદ આઈ છેદ ટી, તો 3-3 ક્યાં ભેગા થાય, આટલા ભાગમાં ભેગા થાય. જુઓ, એચ કરો તો એ આવશે, આઈ કરો તો એ આવશે અને ટી કરો તો એ આવશે. 3-3 અહીંયા ભેગા થાય, એનો મતલબ કે 3-3 ક્યાં થયા બરાબર. આ 3-3 છે ને, એચમાંય 3 આવે, ટીમાંય 3 આવે અને આઈમાંય 3 આવે, એટલે 3 આવી ગયા. હવે બબે લેવાના, એચ છેદ આઈ કેટલા છે, 9 છે, તો એચ અને આઈ જુઓ, આ એચ
आई एनो छेद कितना है नौ, पण अहीं तमे नौ ना लखी सको क्योंकि ऑलरेडी त्रण तो आवी ज गया था, कुल कितना थया छ। तो जुओ आ एनो छेद गण थयो केवाय, एच अने आई नी अंदर आ बन्ने कॉमन छे एटले छ अने त्रण कितना थया नौ थया। हवे एच छेद टी कितना छे अग्यार छे, तो एच अने टी जुओ आ एच छे आ टी छे आखो एनो छेद गण केवाय, तो एमां त्रण तो आवी गया छे तो आपणी पासे अग्यार छे तो वध्या कितला आठ। हवे कितला बाकी रह्या टी छेद आई आठ छे, तो टी जुओ अने आई जुओ एमां आठ छे तो त्रण तो बन्ने में आवी गया कॉमन अने पांच एटले जो पांच ने त्रण कितला थई जाय आठ। हवे तमे जुओ तो ए तमने ख्याल आवे, जो त्रणे में त्रण 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 व्यक्ति एवा छे के जे त्रणे समाचार पत्र वांचे छे, पछी छ त्रण अग्यार एवा छे के जे एच अने आई, पछी आठ छ त्रण नौ एटले एच अने आई, आठ ने त्रण अग्यार एटले एच अने टी, अने पांच ने त्रण आठ एटले टी अने आई, जे बे समाचार पत्र वाँचता हो। हवे आपने कुल टोटल कीधु से कि नंबर ऑफ एच बराबर पच्चीस से, तो पच्चीस नंबर ऑफ एच बराबर के लास है पच्चीस, तो पच्चीस में आप जुए तो आ नंबर ऑफ एच है यनी अंदर आठ आई गया त्रण आई गया छ आई गया, आठ ने छ चौद ने त्रण सत्तर आई गया, तो आप पच्चीस लावाना है। तो हवे कितला बाकी रहा, तो सत्तर नी अंदर त्रण उमेर तो वीस ने पाँच पच्चीस एट्ले कितला वधशे आठ बराबर, एट्ले कुल टोटल मारो जो बधान भेगा करो तो पच्चीस थाय बराबर। हवे अपने शूँ कीधु से टी बराबर छवीस से, तो टी नी अंदर जुओ आठ नौ दस अगियार अगियार ने पाँच सोल सोल अने अपनी पास कितला से तो कि छवीस से, छवीस में सोल आई गया तो बाकी कितला वध्या दस, एनो मतलब दस थी गयो। हवे छेल्ले पासा कितला वध्या नंबर ऑफ आई एटले छवीस, तो एमां जुओ छ त्रण नौ दस ने चार चौद अपनी पास कितला से छवीस अने अहीं चौद तो वध्या कितला बार बराबर। हवे जो तमे जुओ तो ए तमने ख्याल आई जाए आकृति उपरथी आखो जवाब आई गयो के खाली एक ज समाचार पत्र वाँचता हो केटला आठ दस अने बार आ एक एक समाचार पत्र वाँचे, जो आठ से खाली एच ज वाँचे से, आ खाली टी ज वाँचे से अने आ खाली आई वाँचे से, बबे समाचार पत्र वाँचता हो छ त्रण नौ एवं से कि जे एच अने आई वाँचे से, आठ ने त्रण अगियार एवं से जे एच अने टी वाँचे से, अने पांच ने त्रण आठ एवं से जे टी अने आई वाँचे से, अने त्रण व्यक्ति एवं से कि जे त्रणे त्रण समाचार पत्र वाँचे से। तो आकृति उपरथी आपने पेला खबर पड़वी जोईए कि जो आकृति उपरथी मैं तमने बधुं समझाई दीधुं। हवे मारे शुं जोईए छे ओछा में ओछो एक समाचार पत्र वाँचता हो एवा, तो आपणुं सूत्र हतुं याद करो नंबर ऑफ एच योग टी योग आई, अने आपणे लखीए तो हूँ लखशुं नंबर ऑफ एच प्लस नंबर ऑफ टी प्लस नंबर ऑफ आई माइनस नंबर ऑफ बबेन भेगा करता जाओ एच छेद टी माइनस नंबर ऑफ टी छेद आई अने माइनस नंबर ऑफ आई छेद एच, एच ने टी साथ लीधो टी ने आई साथ आई ने एच अने प्लस नंबर ऑफ एच छेद टी छेद आई बराबर। तो आ मैं तमने हूँ लख्यू सूत्र लख्यू, तो जोई लो बधी वस्तु आई जाए। हवे आपणे अहींया जोईए तो आपणने खबर पड़े कि हूँ आयु जुओ बराबर सूत्रनी अंदर जुओ तो जो एच छेद आई बराबर आई गयो, आई छेद एच लखो कि एच छेद आई लखो, पछी एच छेद टी अने आ टी छेद आई बधानी किंमत लखी दो, तो तमने मात्र एक ज वाँचता होय एवी संख्या मळी जशे। जोईए आपणे तो अहींया हूँ आवशे बराबर नंबर ऑफ एच, नंबर ऑफ एच कितला हता तो के पच्चीस प्लस छवीस अने प्लस छवीस माइनस अहींथी चालू थाय नंबर ऑफ एच छेद आई एच छेद टी तो कितला हता अग्यार माइनस टी छेद आई तो कितला हता आठ अने छेल्ले आई छेद एच तो कितला हता नौ, बधानु माइनस कर्युं અને છેલ્લે નંબર ઓફ એચ છેદ ટી છેદ આઈ એટલે કેટલા હતા ત્રણ। હવે આની બાદ બાકી કરશો તોય તમારો જવાબ આવી જશે। આનું ટોટલ મારો છ છ બાર ને પાંચ, છ છ બાર બાર, બાર ને પાંચ સત્તર ને ત્રણ વીસ, વધી બે બે ને બે ચાર, પાંચ છ સાત આઠ એંસી માઇનસ અગિયાર ને નવ, વીસ ને આઠ અઠ્યાવીસ। જો તમે આની બાદ બાકી કરો એંસીમાંથી અઠ્યાવીસ બાદ કરશો તો કેટલા આવશે दस में आठ जाए तो बे अने सात में बे जाए तो पांच, तो बावन व्यक्ति एवं हे कि जे ओछा में ओछू एक समाचार पत्र तो
વાંચતા જ હશે, પરંતુ બરાબર છે 8 જણા એવા રહ્યા કે જે એકે પણ સમાચારપત્ર, ઓછામાં ઓછું એક સમાચારપત્ર વાંચનારની સંખ્યા કેટલી? તો કે 52. તો 8 જણા એવા બાકી રહ્યા કે જે એક પણ સમાચારપત્ર વાંચતા નથી. હવે માત્ર એક જ સમાચારપત્ર વાંચતા વ્યક્તિઓની સંખ્યા શોધો. તો આપણે એમ કહીએ બીજા નંબરનું, માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિ. તો જો આકૃતિની અંદર જુઓ તો તમને ખ્યાલ આવી જાય, 8 જણા એવા છે કે જે માત્ર શું કરે છે, એચ જ વાપરે છે, બરાબર છે. પછી 10 જણા એવા છે અને અહીંયા 12 જણા એવા છે, બરાબર. 8, 10 અને 12 એવા છે કે આ ખાલી એચ વાંચે છે, આ ખાલી ટી વાંચે છે અને આ ખાલી આઈ વાંચે છે. તો ટોટલ મારો તો શું થશે, 8 + 10 + 12 ટોટલ મારીએ તો કેટલા થશે, 8 + 12 = 20 + 10 30 વ્યક્તિ એવા છે કે જે માત્ર શું કરે છે, એક જ સમાચારપત્ર વાંચે છે, બાકી બધાના એક એક બબે સમાચારપત્ર વાંચતા હશે. એટલે આકૃતિને જો સમજી જાઓ તો એકદમ ઇઝી રીતે તમે સમજી શકશો. ચલો જુઓ, એક સર્વેક્ષણમાં 21 વ્યક્તિ ઉત્પાદન એ પસંદ કરે છે, પછી 26 વ્યક્તિ ઉત્પાદન બી પસંદ કરે છે અને 29 વ્યક્તિ છે ઉત્પાદન સી પસંદ કરે છે. તો આપણે અહીંયા લઈએ તો કે ધારો કે એ ઉત્પાદન પસંદ કરતી વ્યક્તિ નો ગણ આપણે શું લઈએ, બરોબર એ, અને બી ઉત્પાદન પસંદ કરતી વ્યક્તિનો ગણ બરોબર બી, અને સી ઉત્પાદન પસંદ કરતી વ્યક્તિનો ગણ બરોબર સી, બરોબર. આવું થઈ ગયું. તો હવે આપણે સંખ્યા લખીએ કે નંબર ઓફ એ બરોબર કેટલા, તો એની અંદર કેટલા ઉત્પાદન પસંદ કરે છે, તો કે 21. પછી નંબર ઓફ બી બરોબર કેટલા, નંબર ઓફ બી બરોબર 26. નંબર ઓફ સી બરોબર કેટલા, તો 29. હવે 14 વ્યક્તિ ઉત્પાદન એ અને બી પસંદ કરે છે, તો નંબર ઓફ એ છેદ બી બરોબર 14, બરોબર. જો અહીંયા તમને આપ્યું છે કે 14 વ્યક્તિ ઉત્પાદન એ અને બી પસંદ કરે છે, એ અને બી અને શબ્દ આવે એટલે છેદ આવે, એ છેદ બી બરોબર 14. 12 વ્યક્તિ ઉત્પાદન સી અને એ પસંદ કરે છે, સી અને એ પસંદ કરતા હોય એટલા 12 વ્યક્તિ, અને 14 વ્યક્તિ બી અને સી પસંદ કરે છે, બરાબર છે. તો આને આપણે લખીએ તો શું લખાશે, સી છેદ એ, નંબર ઓફ સી છેદ એ બરોબર કેટલા આવશે, તો કે 12 વ્યક્તિ અને છેલ્લે 14 વ્યક્તિ, તો બી નંબર ઓફ બી છેદ સી બરોબર કેટલા આવશે, 14 વ્યક્તિ થઈ ગયું. અને ત્રણે ત્રણ પસંદ કરતા હોય એવા 8 વ્યક્તિ છે, એટલે કે નંબર ઓફ એ છેદ બી છેદ સી બરોબર શું આવશે, 8 વ્યક્તિ એવા છે કે જે ત્રણે ત્રણ વસ્તુઓ પસંદ કરે છે. હવે આપણે આની બેન આકૃતિ દોરીએ. એ અહીંયા બી અને અહીંયા સી, ત્રણે ત્રણ વસ્તુ પસંદ કરતા હોય એવા કેટલા, તો 8 જણા છે. તો જો એમાં જુઓ તોય આ ભાગ આવે, બીમાં આટલો ભાગ આવે અને સીમાં આવે, તો આટલો ભાગ છે એ ત્રણેય માટે આવે. તો ત્યાં આપણે શું લખી શકીએ, 8 જણા એવા છે કે જે ત્રણેય વસ્તુ પસંદ કરે છે, બરાબર છે. તો વચ્ચે શું આવ્યું, 8 આવ્યા. ઓકે, હવે આપણને શું કીધું છે કે એ છેદ બી બરાબર 14 જણા છે, તો એ છેદ બી બરાબર કુલ આની અંદર કેટલા છે, આખાની અંદર 14 થવા જોઈએ, એમાં 8 તો ઓલરેડી આવી ગયા છે, તો અહીંયા કેટલા બાકી રહ્યા, 6, 6 અને 8 14 થઈ ગયા. છી સી છેદ એ લઈ લો તો કેટલા છે, 12 છે. તો સી છેદ એ લઈએ તો સી અને એનો છેદ કેટલા છે, 12, અહીં કેટલા છે, 8, તો અહીં કેટલા આવ્યા, 4, 4 ને 8 કેટલા થાય, 12. નંબર ઓફ બી છેદ સી 14 આપેલા છે, તો અહીંયા કેટલા છે, 8 છે, તો અહીં કેટલા આવશે, 6, બરાબર છે. કુલ ત્રણે ત્રણની અંદર હોય એવા 8, એ અને બીની અંદર 14,
અને બી એ અને સીની અંદર 12 અને બી અને સીની અંદર કેટલા 14 આ રીતે તમે લાવી શકો. હવે જુઓ નંબર ઓફ એની અંદર કેટલા છે 21 છે. તો આની અંદર કુલ 21 છે, 21 ઘટકો આવેલા છે, એમાં 6, 4, 10, 8 18 તો આવી ગયા, 18 તો કેટલા બાકી રહ્યા 3, એટલે શું થઈ ગયું 21 થઈ ગયા. ઓકે હવે કેટલા છે 26 બીની અંદર, તો બીની અંદર જોઈએ આપણે 6, 6, 12, 8, 20 તો અહીં કેટલા બાકી રહ્યા, તો કે 6 બાકી રહ્યા. અને સીની અંદર 29 છે, તો 6, 4, 10, 8, 18 તો બાકી કેટલા રહ્યા 11 બરાબર. આ આપણે આકૃતિ કરી નાખી. હવે તમને શું કીધું છે કે માત્ર સી પસંદ કરતી હોય, ઉત્પાદન સી પસંદ કરતી હોય એવી વ્યક્તિ કેટલી, તો 11. આ ડાયરેક્ટ જવાબ લખી શકો તમે, આકૃતિ દોરી એની ઉપરથી. માત્ર સી ઉત્પાદન પસંદ કરતી વ્યક્તિની સંખ્યા કેટલા આવશે, તો કે 11 છે. આકૃતિ દોરવી ફરજિયાત છે, આવું લખવું પડે, આકૃતિ દોરવી પડે અને પછી લાવી આ રીતે લાવી શકો બરાબર છે. તો માત્ર ઉત્પાદન સી પસંદ કરતી હોય, ખાલી ઉત્પાદન સી જ પસંદ કરતી હોય, એ અને સી નહીં, અથવા તો એ સી અને બી નહીં, અથવા તો ત્રણે ત્રણમાં આવતા હોય એવા 8 જણા, કુલ 26 હતા પણ 11 એવા હતા માત્ર સી ઉત્પાદન જ પસંદ કરે છે. 8 ને 4, 12 જણા એવા હતા કે જે ઈ અને સી બંને પસંદ કરતા હતા. 8 ને 6, 14 એવા હતા કે જે બી અને સી પસંદ કરતા હતા, પણ 11 જણા એવા હતા કે જે માત્ર સી ઉત્પાદન જ પસંદ કરતા હતા. તો આ રીતે આપણે ગણી શકીએ.